दर्शक मित्रों, वंदे मातरम। केटलाक प्रश्नोना आधारे ज एपिसोड तैयार थाय छे, आपने तो ख्याल ज छे। हवे एक साथे एवा घणा बधा प्रश्नो अमे लीधा, पण जेनो उत्तर एकमां ज होय एवा प्रश्नो अमे पसंद कर्या। केटलाक एवुं लख्युं छे, गळामां सोजो छे, इन्फ्लुएन्ज़ा छे, ताव रह्या करे छे, खांसी रह्या करे छे, स्वरपेटी पर सोजो छे। केटलाके लख्युं छे कि थायरोइड छे, स्वरनलिका वायुनलिका फूली जाए छे, वाळमां तकलीफ छे, दाँतमां चमक नथी। ए बधा माटे एक जे कॉमन अने एकदम अक्षर उपाय छे एनी चर्चा कर लीए छे। मित्रों, आ प्रकारना जे लोकोने प्रॉब्लम छे એ લોકોએ યાદ રાખવું કે સૂર્યમુખીના જે બીજ છે એ એમના માટે અક્ષીર સાબિત થશે, પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો એ સમજી લેજો। સૂર્યમુખીના બીજમાં સૌર ઊર્જા એટલી બધી ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે, અને એ ઊર્જા આપણા શરીરમાં ખૂબ કામ લાગે છે। સૂર્યમુખીના બીજની અંદર જે પ્રોટીન હોય છે એ આપણે જેટલા બી લઈએ છીએ એમાંથી 90% પ્રોટીન આપણું શરીર એને ખેંચી શકે છે, લઈ શકે છે, અવચૂષણ થઈ શકે છે। એટલે સૂર્યમુખીના પ્રોટીનનો આપણે ભરપૂર ઉપયોગ કરી શકાય। સૂર્યમુખીની અંદર સિલિકોન બહુ જ સારા એવા પ્રમાણમાં હોય છે, એટલે તમે જુઓ રશિયાની અંદર લોકો સૂર્યમુખીના બીજનો ભરપૂર ઉપયોગ કરે છે, એટલે ત્યાંના લોકોના દાંતની ચમક જુઓ દુનિયામાં પ્રથમ નંબરે આવે છે સૂર્યમુખીના બીજના ઉપયોગ માટે રશિયા। ત્યાંના લોકોના વાળ તમે જુઓ અફલાતુન હોય છે, અને એ લોકો આવા ઠંડા પ્રદેશોમાં ટકી શકે છે। સૂર્યમુખીના બીજની અંદર વિટામિન ઇ, નાયસિન, થાયામિન, સિલિકોન તથા ઝીંક કે ઝેડેન જેને કહેવાય એ ભરપૂર પ્રમાણમાં હોય છે, અને એની અંદરનું પ્રોટીન તો ખૂબ ઝડપથી અવચૂષિત થઈ જાય છે એવું કહેવાય છે, અને લોકોના અનુભવમાં પણ છે કે એનાથી જાતીય શક્તિ ખૂબ ઝડપથી વધે છે। હવે એના ઉપયોગથી વાળમાં પણ બહુ ફાયદો થાય છે। હવે સિમ્પલ એનો ઉપયોગ એવો છે કે તમે સમજો 1.5 ચમચી સૂર્યમુખીના બીજ લગભગ 1.25 ગ્લાસ પાણીમાં ઉકાળો, અને થોડું પાણી બાષ્પીભૂત થાય ત્યારે એને ઉતારી લો સ્ટવ પરથી, ગેસ પરથી, અને એને થોડું નવસેકું થાય એ રીતે થવા દો। એના બે ભાગ પાડી દો, એક ભાગ સવારે તમે પીઓ, અહીંયા થોડું ગરમાટો રહે એ રીતે, અને એક ભાગ સાંજે પીઓ, એટલે 1.5 ચમચીના બદલે 2 ચમચી પણ લઈ શકો છો। જ્યારે તમે સૂર્યમુખીના બીજનો ઉપયોગ કરવાના હોય ત્યારે પિસ્તા તમારે નહીં ખાવા જોઈએ, અને સૂર્યમુખીના બીજનો ઉપયોગ એ જ લોકો કરી શકશે કે જે લોકોને શીળસ ના હોય, તે સિવાયના લોકો ખાઈ શકે છે। એટલે આ ઉકાળો પીઓ, જેનાથી ગળાના પ્રોબ્લેમમાં બહુ જ ફાયદા થશે। લગભગ 3 મહિના સુધી આ ઉપાય કરવો જોઈએ। પછી થાઇરોઇડ માટે તો ખૂબ જ અક્ષીર છે, વાળ માટે, દાંતની ચમક માટે અક્ષીર છે। તમે એના માટે લગભગ 1-1 ચમચી સવાર સાંજ ખાઈ લેશો તો ખૂબ ફાયદામાં રહેશો, અને એવું નથી મુખવાસ તરીકે પણ તમે એને લઈ શકો છો, ગમે ત્યારે પણ ખાઈ શકો છો। એનાથી દાંતની ચમક પણ વધે છે, અથવા તો સૂર્યમુખીનું જે ઓર્ગેનિક તેલ છે એ ઓર્ગેનિક તેલ તમે સલાડ પર નાખીને ખાઈ શકો છો, તમારા ઘેરે બનતી તમામ ચટણીમાં ઉપરથી બભરાવીને પણ ખાઈ શકો છો, રોટલી પર લગાવીને પણ ખાઈ શકો છો, ક્યારેક તમે હળવા હાથે માથે માલિશ પણ કરી શકો છો એની। તો મિત્રો, સૂર્યમુખીના તેલના ઘણા બધા આ રીતના ઉપયોગો છે, એની કોઈ એટલી બધી સાઈડ ઇફેક્ટ નથી, પણ મેં જે લોકોનું કીધું કે શીળસ અને પિસ્તા ખાનારા લોકોનો ઉપયોગ નહીં કરે તો નહીં જ કરવાનો, પ્રમાણ બધે જાળવવું પડે, યાદ રાખજો અતિ સર્વત્ર વર્જાય તે। તો આના કાળાનો બે ધડક ઉપયોગ કરો, તમે ખૂબ પ્રેમથી કરો। મોટા મોટા મોલમાં સૂર્યમુખીના બીજ મળે છે, છોડા વગરના પણ મળે છે અને છોડાવાળા પણ મળે છે, તો આપણે છોડા વગરના લઈ લેવાના, એને રાત્રે સાતળીને પણ ખાઈ શકાય। જો તમારે યાદશક્તિ ઓછી હોય તો ગાયના ચોખ્ખા ઘીમાં 1/2 ચમચી 1 ચમચી જેટલા ઘીમાં તમે 10-12 ગ્રામ જેટલા સૂર્યમુખીના બીજ જો સાંતળીને રાત્રે ખાઈ જશો અને 1/2 ગ્લાસ દૂધ પી જશો તો 1-1.5 મહિનામાં પણ મગજ બહુ પાવરફુલ થઈ શકે છે, કારણ કે મગજના કોષોને એ ભરપૂર તાકાત આપે છે। અસ્તુ, આ વિષય ગમ્યો હોય
तो एनी प्रस्तुति दरेक माटे रजू करजो, दरेक ने फैलावो करजो। आ संपूर्ण श्रेय हूँ भगवान शिवना चरणों में अर्पित करूँ छूँ। जगतजननी भारत माता ने प्रणाम करूँ छूँ। आपने पण वंदन करीने आजना विषयना समापन ने आज्ञा चाहूँ छूँ। वंदे मातरम।